ખેડ રોડા એ સાબરકાંઠામાં હિંમતનગર નજીક સાત મંદિરોનો સમૂહ છે જે આઠમીથી નવમી સદી દરમિયાન બનાવવામાં આવ્યા હતા એવું માનવામાં આવે છે જોકે એવું પણ માનવામાં આવે છે કે આ વિસ્તારમાં લગભગ સો જેટલા મંદિરો હતા તેમાંના મોટા ભાગના સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા છે આ મંદિરો હિંમતનગરના ખેડ તસિયા પાસે સ્થિત છે રોડા એક ગુજરાતી શબ્દ છે જેનો અર્થ થાય છે ઈંટો આ સ્થાન રહસ્યમાં ઘેરાયેલું હતું વીસમી સદીના પ્રથમ દાયકાઓમાં બ્રિક બેટ ક્યાંય બહાર દેખાતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરિણામે મંદિરોના રોડા જૂથનું નામ આપવામાં આવ્યું ઓગણીસો છવ્વીસ સુધી તે અજાણ હતું જ્યારે પુરાતત્વવિદ પી એ ઈમાનદારે સ્થળની તપાસ કરી શ્રી એમ એ ઢાકીએ ઓગણીસો સાઠના દાયકામાં ફોલોઅપ તપાસ કરી હતી આ મંદિરોને ગુર્જરા સ્થાપત્ય શૈલીના મહાન દાદા તરીકે ઓળખવામાં આવે છે ગુર્જર પ્રતિહાર અથવા રાષ્ટ્રકૂટ સમયગાળા દરમિયાન આ મંદિરો આઠમી અને નવમી સદીમાં બાંધવામાં આવ્યા હતા તે સ્પષ્ટ નથી કે આ મંદિરો કોના રાજવંશે બંધાવ્યા હતા ત્રિપક્ષીય લડાઈના વર્ષો દરમિયાન માળખું બનાવવામાં આવ્યું હતું જો આપણે ગુજરાત પર રાષ્ટ્રકૂટના આધિપત્યને સ્વીકારીએ તો આપણે ગુજરાતમાં રાષ્ટ્રકૂટોના સ્થાપત્યની તપાસ કરવી પડી શકે રાષ્ટ્રકૂટોએ ગુજરાતમાં ક્યારેય નિર્માણ કર્યું નહોતું એવો દાવો કરવો અતાર્કિક છે કારણ કે તેઓ મધ્યયુગીન કાળના સૌથી વધુ ફલપ્રદ બિલ્ડરો તરીકે તેમની પ્રતિષ્ઠા ધરાવે છે દક્ષિણ શૈલીની પ્રભાવ દર્શાવે છે કે મંદિરો મોટે ભાગે રાષ્ટ્રકૂટ શાસકો દ્વારા બનાવવામાં આવ્યા હતા ભગવાન શિવ ભગવાન વિષ્ણુ ભગવાન સૂર્ય ભગવાન ગણેશ અને નવ ગ્રહને સમર્પિત મંદિરોનું ખેડ રોડા જૂથ બે સૌથી મોટા મંદિર આજે પણ જોઈ શકાય છે પરંતુ તે બધા સાત સ્ટ્રકચરની મુલાકાત લેવા માંગતા લોકો માટે માત્ર છ મંદિર એકબીજાની નજીક હોવા સાથે એકબીજાથી વિરુદ્ધ છેડે ઊભા છે લોકો આ ખેડ રોડાના મંદિરને જોવા માટે ગુજરાતના તથા દેશના પણ અન્ય રાજ્યોના ખૂણે ખૂણેથી અહીં આવે છે અહીં જવા માટે હિંમતનગર શહેરથી વીસેક કિલોમીટર દૂર આવેલા ખેડતસિયા ગામ પાસે જવાનું રહે છે અને ખેડતસિયાથી થોડાક અંદર જતાં એકાદ બે કિલોમીટર જેટલા અંતરે ખેડ રોડાના મંદિરો આવેલા છે આ મંદિરને જોતા મુલાકાતીઓ મોહાઈ જાય છે અને અહીં જ વસી જવાનું મન કરે છે મંદિરમાં શિવજીનું શિવલિંગ પણ છે જેના દર્શન પણ લોકો કરે છે